हेलो विद्यार्थी मित्रों, विषय हिंदी, स्वर ई, चौपड़ी में पेज नंबर 23। विद्यार्थी मित्रों, अपने आगळना लेक्चर नी अंदर कोष्टक में आपेला शब्दों खाना पूर्या था। आज अपने अहीं सूचना आपेली छे कि चित्र देखो, बोला करो और शब्द लिखो। तेमनो गुजराती थाय छे चित्र जुओ, गोळाकार करो अने शब्द लखो। तो विद्यार्थी मित्रों, अहीं आपणे चित्रों आपेला छे अने अहीं आपणे कोष्टक आपेलुं छे, तो त्यां आपणे ते शब्द गोतीने आ चित्रने हिंदीमां शुं कहेवाय तेमनी फरते गोळ રાઉન્ડ કરવાનું છે અને અહીંયા બાજુમાં આપણે હિન્દી શબ્દ લખવાનો છે। તો અહીંયા પહેલું ચિત્ર આપણને માછલીનું આપેલું છે। માછલીને હિન્દીમાં મછલી કહેવાય। તો અહીંયા આપણે બાજુમાં લખેલું આપેલું છે અને અહીંયા ગોડાઉન પણ કરેલું આપેલું છે। એ જ રીતે નીચે ચિત્ર લાકડીનું આપેલું છે। લાકડીને હિન્દીમાં લકડી કહેવાય। લકડી એટલે કે લાકડી। તો અહીંયા લકડી આપણે અહીંયા આપેલું છે, તો અહીંયા ગોડાઉન કરો લકડી અને અહીંયા લખજો લકડી। લકડી એટલે કે લાકડી। પછી અહીંયા સામે ચિત્ર આપેલું છે પાઘડીનું। પાઘડીને હિન્દીમાં પગડી કહેવાય। શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? પગડી। પગડી એટલે કે પાઘડી। તો અહીંયા ગોળ રાઉન્ડ કરવાનું છે। અહીંયા આપેલ છે પગડી ને અહીંયા બાજુમાં લખવાનું છે પગડી। પગડી એટલે કે પાઘડી। તેમના પછી નીચે ચિત્ર આપેલું છે શરણાઈનું। શરણાઈને હિન્દીમાં સહનાઈ કહેવાય। શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? સહનાઈ। તો અહીંયા આપણને આપેલું છે ચોથી લાઈનમાં સહનાઈ, તો અહીંયા આપણે ગોળાકાર કરીશું અને અહીંયા ખાલી જગ્યાની અંદર લખીશું સહનાઈ। સહનાઈ એટલે કે શરણાઈ। લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તેમના પછી નીચે સૂચના આપેલી છે કે બાકી અક્ષર લખો, તેમનું ગુજરાતી થાય ખૂટતા અક્ષર લખો। તો અહીંયા શબ્દ આપેલો છે ઈ દ અને ખાલી જગ્યા આપેલ છે કે ખાલી જગ્યા દ। તો કયો અક્ષર ખૂટે છે, ઘટે છે? તો કે અહીંયા આપેલ છે ઈ, તો અહીંયા ઈ ઘટે છે એટલે અહીંયા આપણે લખીશું ઈ અને દ આપેલો છે એટલે આખો શબ્દ બની જશે ઈ દ। એમના પછી નીચે આપેલ છે શબ્દ હાથી, તો અહીંયા આપેલ છે ખાલી જગ્યા થી, તો ખાલી જગ્યાની અંદર શું આવશે વિદ્યાર્થી મિત્રો? હા, હાથી। વિદ્યાર્થી મિત્રો, તમે પણ સાથે પુસ્તકની અંદર લખતા જજો। તેમના પછી અહીંયા શબ્દ આપેલો છે તાલી, તો અહીંયા ખાલી તાજ આપેલો છે અને છેલ્લે ખાલી જગ્યા આપેલી છે, તો ખાલી જગ્યાની અંદર આવશે લી, કેમ કે લી શબ્દ ખૂટે છે। તો આખો શબ્દ બની જશે તાલી। તેમના પછી શબ્દ આપેલો છે દાદી, તો દા આપેલો છે અને પાછળ ખાલી જગ્યા આપેલી છે, તો ખાલી જગ્યાની અંદર આવશે દી, તો આખો શબ્દ બનશે દાદી। વિદ્યાર્થી મિત્રો, આ ખૂટતા અક્ષરની અંદર તમારે એટલું ખાસ ધ્યાન આપવાનું કે ખાલી જગ્યા બીજા નંબરની આપેલી છે કે પહેલા નંબરની આપેલ છે। જો પહેલા નંબરની આપેલી હોય તો આપણે પહેલો શબ્દ લખવાનો, બીજા નંબરની આપેલી હોય તો આપણે બીજો શબ્દ લખવાનો। જો અહીંયા આપેલ છે શબ્દ ગઠરી, તો ગ અને ઠ આપેલો છે, છેલ્લે રી આપેલો નથી, ત્રીજો શબ્દ, ત્રીજો અક્ષર, તો અહીંયા આપણે લખીશું રી, ગઠરી।
પછી અહીંયા નીચે શબ્દ આપેલો છે શરીફા, તો અહીંયા પહેલો અક્ષર આપેલો છે સ, બીજા અક્ષરમાં ખાલી જગ્યા અને ત્રીજો અક્ષર આપેલો છે ફા, તો અહીંયા આપણને વચ્ચેનો બીજો અક્ષર આપેલો નથી, તો અહીંયા બીજો અક્ષર શું છે? રે છે, તો વચ્ચે લખીશું રી, એટલે આખો શબ્દ બની જશે સરીફા. તેમના પછી બાજુમાં શબ્દ આપેલો છે ફકીર, તો ફ આપેલો છે, વચ્ચે ખાલી જગ્યા છે અને છેલ્લે ર આપેલો છે, તો ખાલી જગ્યાની અંદર આવશે કી, એટલે આખો શબ્દ બનશે ફકીર. પછી નીચે ડ ફ લી આપેલ છે, તો ડ અને ફ તો આપેલો છે, તો છેલ્લે કોણ ખૂટે છે? તો કે લી, તો અહીંયા આપણે લખીશું લી, એટલે આખો શબ્દ બનશે ડ ફ લી. લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તેમના પછી નીચે સૂચના આપેલી છે કે કોષ્ટક સે શબ્દ ચૂનકર ખાલી જગ્યા ભરો, તેમનું ગુજરાતી થાય કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોષ્ટકની અંદર શબ્દ આપેલા છે કકડી, પપીતા, જલેબી અને એક આપેલી છે, તો અહીંયા આપણે ખાલી જગ્યા આપેલ છે કે મીના ખાલી જગ્યા લા, તો ખાલી જગ્યાની અંદર શું લખવાનું? તો અહીંયા આપણે ચિત્રો આપેલા છે, તો આ શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? શેરડીનું. શેરડીની હિન્દીમાં કહેવાશે એક. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? એક, એક એટલે કે શેરડી. તો અહીંયા આપણે મીના ખાલી જગ્યાની અંદર આવશે એક લા. પછી તેમના પછીનું ચિત્ર આપણને આપેલું છે જલેબીનું, તો તનીશ ખાલી જગ્યા ખા, તો તનીશ જલેબી ખા. જો અહીંયા કોષ્ટકની અંદર આપેલું છે કૌંસમાં કે જલેબી, તો તેમાંથી જોઈ લખ લેવાનું કે જલેબી. તો ખાલી જગ્યાની અંદર આવ્યું જલેબી. તેમના પછી અહીંયા આપણે કાકડીનું ચિત્ર આપેલું છે, હિના ખાલી જગ્યા લા, તો કાકડીને હિન્દીમાં કહેવાય કકડી, તો હિના કકડી લા, ખાલી જગ્યાની અંદર આવશે કકડી. તેમના પછી ચોથા નંબરનું ચિત્ર આપણને આપેલું છે પપૈયાનું, પપૈયાને હિન્દીમાં કહેવાય પપીતા. જો અહીંયા આપણે કૌંસમાં આપેલું છે પપીતા, તો મનીષ ખાલી જગ્યા ખા, તો ખાલી જગ્યાની અંદર આવશે પપીતા, મનીષ પપીતા ખા. તેમના પછી બાજુમાં સૂચના આપેલી છે કે સમાન શબ્દો કો જોડો, તેમનું ગુજરાતી થાય સરખા શબ્દોને જોડો, તો અહીંયા આપણને શબ્દો આપેલા છે, તેમને આપણે જોડવાના છે. જો અહીંયા શબ્દ આપેલો છે ઈદ, તો ઈદને ઈદ શબ્દ સાથે જોડવાનો, તો તે આપણે ઉદાહરણની અંદર જોડેલું આપેલું છે. પછી શબ્દ આપેલો છે ઈ હ, તો અહીંયા સામે એક ક્યાં આપેલું છે? તો કે અહીંયા પહેલા નંબરનો શબ્દ છે એક, તો એકને એક સાથે જોડવાનો. એટલે વિદ્યાર્થી મિત્રો, આ જોડકામાં તમારે જે શબ્દ આપેલો હોય એ જ શબ્દની સામે જોડવાનો છે. અહીંયા શબ્દ છે ડફલી, તો ડફલીને ડફલી શબ્દ સાથે જોડવાનો. એમના પછી શબ્દ છે ગઠરી, તો ગઠરીને ગઠરી શબ્દ સાથે જોડવાનો. એમના પછી શબ્દ આપેલો છે દરજી, તો દરજીને દરજી શબ્દ સાથે જોડવાનો. અને પછી શબ્દ આપેલો છે ફકીર, તો ફકીરને ફકીર સાથે જોડવાના. શરીફા, શરીફાને શરીફા શબ્દ સાથે જોડવાનો. જોડાઈ ગયું વિદ્યાર્થી મિત્રો સાથે? તેમના પછી નીચે સૂચના આપેલી છે કે વાક્ય પઢો ઓર લીખો, તેમનું ગુજરાતી થાય વાક્યો વાંચો અને લખો,
तो नीमा चिड़िया उड़ी અહીં આપણે વાક્ય શું આપેલું છે કે નીમા ચીડિયા ઉડી તો અહીંયા આપણે નીમા ચીડિયા ઉડી તે આપણે ટપકા દ્વારા આપેલું છે તો તેને ફૂટવાનું છે કે નીમા ચીડિયા ઉડી તેમના પછી આપેલ છે મદારી તમાશા દિખાતા હે તો અહીં આપણે લખવાનું છે સારા અક્ષરે કે મદારી તમાશા દિખાતા હે તેમના પછી શબ્દ વાક્ય આપેલું છે કે બઢઈ લકડી છીલતા હે તો અહીંયા આપણે લખ્યું બઢઈ લકડી છીલતા હે ને પછીનું વાક્ય આપેલું છે કે રહીમ તાલી બજાતો અહીંયા આપણે લખીશું રહીમ તાલી બજા હજી એક વખત વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયું હોય તો હવે તમારે મારી સાથે વાક્યો વાંચવાના છે કે નીમા ચીડિયા ઉડી મદારી તમાશા દિખાતા હે બઢઈ કકડી છીલતા હે લકડી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલ છે લકડી તો બઢઈ લકડી છીલતા હે રહીમ તાલી બજા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે આગળના લેક્ચરની અંદર આપણે આગળનું શીખીશું ઓકે વિદ્યાર્થી મિત્રો